પીણાના પાકો એટલે જે મોટા ભાગે માણસ પી શકે એવા પ્રકારના પાકો છે એ પીણાના પાક કહેવાય. એમાં સૌ પ્રથમ લઈએ ચા. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડવાઓ છે એ ચાના ઝાડ છે. પાંદડા અને કુંપળો છે એની ઉપર પ્રક્રિયા કરી અને એની નાની નાની આવા પ્રકારની પત્તીઓ બનાવવામાં આ ચાના છોડવાઓ છે. એમાંથી કુંપળો ચૂંટી લેવાના અને જે નિષ્ણાત હોય ને એ જ એ કુંપળ કાપી શકે. આખે આખો છોડ ના આપણે પાંદડા છે બધાય ચા બનાવવામાં આવતી નથી. એ ચૂંટી એકઠા કરવામાં આવે છે અને એમાંથી ચા બનાવવામાં આવે છે. વિશ્વમાં ચીન પછી ઉત્પાદનમાં ભારતનો નંબર બીજો છે. હવે એની ભૌગોલિક અનુકૂળતા લઈએ. બરાબર યાદ રાખજો, ઢોળાવવાળી અને લો તત્વવાળી જમીનમાં પકાવે છે. 20-30 અંશ સેલ્સિયસ જ્યાં તાપમાન નોંધાતું હોય, 200 સેન્ટીમીટર જેટલો જ્યાં વરસાદ પડતો હોય ત્યાં ચાનું વાવેતર સૌથી વધુમાં વધુ થાય છે. હવે અહીંયા તમને ખબર પડી જવી જોઈએ કે પહાડી વિસ્તાર છે ને ત્યાં ચાનું વાવેતર વધુમાં વધુ થાય છે. અસમ છે, ત્યાર પછી ઝારખંડ છે, પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારો છે ત્યાં આ પ્રકારના વાવેતર થતા હોય છે. એટલે આપણે યાદ રાખવાનું. ત્યાર પછી પીણાનો પાક એટલે કોફી. હવે કોફી પહાડી ઢોળા ઉપર અને સીધો તડકો ન પડે તે આ રીતે સાયડામાં વાવવામાં આવે. આ ઝાડ મોટા છે અને આ એની આખી હારમાળા છે કોફી. એની ઉપર સીધો સૂર્યપ્રકાશ ન પડે એ રીતે એનું વાવેતર કરવામાં આવે છે. 150-200 સેન્ટીમીટર જેટલો જ્યાં વરસાદ પડતો હોય, 15-28 સેલ્સિયસ તાપમાન જ્યાં હોય, નીચું આંકરું છે, પર્વતીય ઢોળાવાળી જમીન હોય જ્યાંથી પાણી ઝડપથી નીચે જતું રહે એવા વિસ્તારની અંદર કોફીનો પાક સારામાં સારો ઉગાડી શકાય છે. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ સૌથી અગત્યનું આ યાદ રાખવાનું છે. તમારે કુર્ગ પ્રદેશ છે એ ભારતની અંદર જાણીતો છે. કોફી ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે? કુર્ગ પ્રદેશ. કર્ણાટક, કેરળ, તામિલનાડુ એ કોફીના પાકનું સૌથી વધુમાં વધુ ઉત્પાદન કરનારો રાજ્ય ગણી શકાય. ત્યાર પછી પીણાના પાક એટલે કોકો. આ તમારા માટે નવો પાક છે. હવે વૃક્ષ છે, વૃક્ષના ફળના બીજ હોય છે, બીજમાંથી તૈયાર થયેલા પાકને ચૂંટી લેવામાં આવે છે. આ રીતે આમાંથી તોડી નાખવામાં આવે અને એમાંથી નાના નાના બીજ તૈયાર થયા હોય એટલે તૈયાર કરેલા બીજને અલગ લેવાના અને એ પેય પદાર્થ છે એટલે પી શકાય એવા પ્રકાર. એમાંથી ચોકલેટ બને છે આ કોકોમાંથી. ગરમ અને ભેજવાળી જ્યાં આબોહવા હોય, વધુ જ્યાં વરસાદ નોંધાતો હોય તેવા વિસ્તારની અંદર કોકો વધુ વાવવામાં આવે છે. આફ્રિકન દેશો મોટાભાગે કોકોનું વધુ વધુ વાવેતર કરે છે. ભારતની અંદર વાત કરીએ તો તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની અંદર કોકોની થોડા પ્રમાણમાં ખેતી પણ